नमस्कार, नेशन प्लस न्यूज ना जीवन प्रसारण मा आपनु हार्दिक स्वागत छे। हूँ छु वशिष्ठ शुक्ल। दर्शक मित्रों, 1995 थी मध्यान भोजन योजना हवे पीएम पोषण योजना तरीके ओळखाय छे। अने आ पाछळनो ध्येय नरेंद्र मोदी सरकारनो ए छे के वधारेमां वधारे विद्यार्थीओ शाळाना आंगणे आवे अने एटलू ज नहीं परंतु पोषणक्षम आहार मेळवीने पोताना भविष्यने पण सुनिश्चित करे। परंतु दर्शक मित्रों, गुजरात मध्यान भोजन कर्मचारी मंडळना प्रमुखे एक लेटर बॉम्ब लख्यो छे, जेमां लख्यू छे के 20 થી વધુ જિલ્લાઓમાં હવે દાળ અને તુવેર દાળ અને તેલનો પર્યાપ્ત જથ્થો નથી, એને લઈને 43 લાખથી વધુ બાળકોને ભોજનનો કોળિયો જૂઠવાઈ જાય એવી સ્થિતિનું સર્જન થયું છે। ત્યારે જો નરેન્દ્ર મોદી સરકારે આ પીએમ પોષણ યોજના માટે 5 વર્ષ માટે 1.31 એટલે 1.31 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ જાહેર કર્યું છે, ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે જો સરકારની નીતિ અને નિયત સાચી છે તો આ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા બાળકોના મોઢામાંથી એવા કોણ લોકો છે જે આ એમનો કોળિયો જૂટવી રહ્યા છે, ત્યારે આ વિષયની ચર્ચા કરવા માટે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશ્વિન વકીલ। અશ્વિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે રાજકોટથી જોડાયા છે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના અધ્યક્ષ કિશોરભાઈ જોશી। કિશોરભાઈ જોશીએ લેટર બોમ્બ લખીને સમગ્ર સરકારને હચમચાવી નાખી છે, ત્યારે આજે આપણે એમની પાસેથી જાણીશું કે ગ્રાઉન્ડ ઝીરોની હકીકત શું છે। કિશોર જોશી, આપનું પણ સ્વાગત છે। કારણ કે દર્શક મિત્રો, મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા પાછળનો ધ્યેય એ હતો કે સ્કૂલમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, અને એ માટે ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર પણ ખૂબ પ્રોએક્ટિવ કદમ ઉઠાવી રહી છે। ત્યારે આ પ્રકારની યોજનામાં જો ચોક્કસ લોકોને કારણે આ પ્રકારના સંકલનનો અભાવ સર્જાતો હોય અને જેનો સીધો સીધો ભોગ બાળકો બનતા હોય, ત્યારે એની આગામી અસરો શું થશે એ માટેની ચર્ચા કરવા માટે મારી સાથે ઓનલાઈન જોડાયા છે જાણીતા શિક્ષણવિદ ડોક્ટર જયેશ શાહ। જયેશ શાહ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। કિશોર જોશી, આપ મને એ જણાવો કે આપની જે ફરિયાદ છે સરકાર તરફે એ કયા પ્રકારની છે, અને છેલ્લા એક મહિનાથી આ 20થી વધુ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, તો એ અંગેની હકીકત શું છે? કિશોર જોશી, મધ્યાહન ભોજન યોજના 1984 ની અંદર સદગત માધવસિંહ સોલંકે ગુજરાત ચાલુ કરી, અને આ યોજનાને મુખ્ય ઉદ્દેશ એ હતો કે બાળકોને પૌષ્ટિક આહાર આપો, અને બાળકોને જે શાળામાંથી ડ્રોપ આઉટ ઘટતો હતો એના માટે રેશિયો હવે ખાસ કરીને મોટી વેકેશન 5 જૂન ચાલુ કરવા આવી, આજ દિવસ સુધી 20 જિલ્લાની અંદર એવી જિલ્લામાં દાળ નથી, અમુક જિલ્લામાં ચેલ નથી, અને એની હિસાબે જે બાળકો રાજ્ય સરકાર દ્વારા જે મેનુ નક્કી કરેલ છે એ મેનુ મુજબ અમે બાળકોને ભોજન આપી શકતા નથી। આ માટે અવારનવાર મુખ્યમંત્રીશ્રીએ તથા અધિકારીશ્રીને રજૂઆત કરવા છતાં કોઈ નિવારો ન આવતા આજે બાળકોને જે વિકલ્પી વ્યવસ્થા કરીને અમારા સંચાલકો બાળકોને જમાડે છે। ઓકે, પરંતુ દર્શક મિત્રો, આપની જાણકારી માટે કે વડોદરા શહેર જ નહીં પરંતુ જિલ્લાના કેટલીક જગ્યા ઉપર પણ અક્ષયપાત્ર સંસ્થા મધ્યાહન ભોજન યોજના એટલે પીએમ પોષણ યોજના અંતર્ગત આહાર પહોંચાડે છે, ત્યારે આજે વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ આપણી સાથે છે, ત્યારે આપણે એમની પાસેથી સમજીશું કે અશ્વિનભાઈ કઈ રીતે આ પ્રકારનું સંકલન હોય છે, અને જે રીતે કિશોરભાઈનો સ્પષ્ટ આક્ષેપ છે કે સંકલનના અભાવે આજે વિદ્યાર્થીઓ ભોજનથી વંચિત થઈ જાય એવી પરિસ્થિતિ છે, તો વડોદરા જિલ્લાની કેટલી સ્કૂલો છે અને ત્યાં કયા પ્રકારનું આયોજન છે? અશ્વિનભાઈ, ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર મધ્યાહન ભોજનનો પુરવઠો જે છે એ નિયમિત પહોંચાડવા માટે પૂરું આયોજન હોય છે, પૂરી રકમ ફાળવવામાં આવતી હોય છે, પણ કોઈક જગ્યાએ કોઈક કારણસર વડોદરા જિલ્લાની વાત કરું તો 191 અમારા સેન્ટર છે, 493 અક્ષયપાત્ર છે, હવે 597 કેન્દ્ર જે સંચાલક દ્વારા થાય છે। હવે વડોદરા જિલ્લાની વાત કરીએ તો જૂન મહિનામાં તેલ અને દાળ નહોતું પહોંચી શક્યું, પરંતુ જે પહેલી મેથી જૂન સુધી 5 જૂન સુધી તો વેકેશન હતું, વચ્ચે 16મી એપ્રિલે પરીક્ષાઓ પતી ગઈ, એટલે 17મી એપ્રિલથી 30
એપ્રિલ સુધીનો પુરવઠો એમની પાસે યથાવત હતો. તો 14 દિવસનો પુરવઠો હતો, એ પુરવઠો વેકેશન ખુલ્યા પછી, તો પ્રવેશ ઉત્સવ હતો એટલે 5 દિવસ એ ચાલ્યો, બાકીના 15 દિવસ જે પાછલો પુરવઠો હતો એ પુરવઠાથી કામ ચાલ્યું છે. એટલે વડોદરા જિલ્લાના બાળકો પુરવઠાથી વંચિત રહ્યા નથી. બિલકુલ, પરંતુ એ તો વડોદરા જિલ્લાની વાત છે અશ્વિનભાઈ, કે આપના સંકલન થકી અને આપનું જે રીતે કોઓર્ડિનેશન હતું એના થકી આ પ્રકારની, પરંતુ જે રીતે કિશોર જોશીનો સ્પષ્ટ આક્ષેપ છે કે 20 થી વધુ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે, તો ડોક્ટર જયેશ સાહેબ આપે માનો છો કે જે રીતે કર્મચારી મંડળના અધ્યક્ષનું સીધું સીધું આ એક સરસંધાન સરકાર તરફે છે, તો આનાથી કયા પ્રકારનું નુકસાન જઈ શકે? આપ માનો છો કે સરકારની આ જે અભિયાન છે, જે સર્વ શિક્ષા અભિયાન છે, કે એમાં આ મિડ ડે મીલ ની વાત છે, તો એને સીધો સીધો ધક્કો પહોંચે એવું છે ડોક્ટર જયેશ સાહેબ, એવું આપને લાગે છે? એકચ્યુઅલી આ જે મિડ ડે મીલ ની વાત જે છે ને, તો જો શિક્ષણ સમિતિના અધ્યક્ષ અહીંયા આગળ હાજર છે ત્યારે મારે એવું કહેવું છે એમને કે અત્યારે મિડ ડે મીલ નું સ્ટેટ વાઇઝ પર ચાઇલ્ડ એટલે એક વિદ્યાર્થી દીઠ એક દિવસનું જે સેન્ટ્રલ આસિસ એટલે કેન્દ્ર સરકાર તરફથી જે મદદ છે ને એ જોઈએ ને, તો ગુજરાતને 2019-20માં 3 રૂપિયા 34 પૈસા હતું, એ 2018-19માં 3 રૂપિયા 34 પૈસા હતું, તે ઘટીને 2 રૂપિયા 97 પૈસા થયું. હવે ધોરણ 1 થી 1 મિનિટ અત્યારે વાત કરીએ તો 1 થી 5 ધોરણમાં 3.16 અને 6 થી 8 ધોરણમાં 4.72 આપણે આપીએ છીએ, બરાબર છે. હવે પણ એની સામે મારે એવું કેવું છે કે હિમાચલ પ્રદેશમાં એ રકમ 7 રૂપિયા 15 પૈસા છે, અરુણાચલ પ્રદેશમાં એ રકમ 7 રૂપિયા છે, હવે ઉત્તરાખંડમાં એ રકમ 6 રૂપિયા 44 પૈસા છે. આ વડાપ્રધાન આપણા છે, તો ગુજરાતને એ લોકો કરતા અડધું જ કેમ? ગુજરાત કરતા ઘણા બધા રાજ્યોમાં, મેં જે ખર્ચની વાત કરીને હું ખુલાસો કરી લઉં, જે ખર્ચની વાત કરીને તે મરી મસાલા શાકભાજી દડામણ બળતણ એ સિવાય જે ઘઉં દાળ તેલ ચણા જે આપવામાં આવે છે એ રકમ જુદી છે. નહીં, હું સેન્ટ્રલ આસિસ્ટન્સ ની વાત કરું છું અશ્વિનભાઈ. સેન્ટ્રલ આસિસ્ટન્સ જે મળે છે એ સેન્ટ્રલ આસિસ્ટન્સ બીજા રાજ્યો કરતા ગુજરાતમાં પર વિદ્યાર્થી લગભગ અડધું છે. તમે ઉત્તરાખંડ જુઓ, તમે અરુણાચલ પ્રદેશ જુઓ, તમે હિમાચલ પ્રદેશ જુઓ, તો કેમ ગુજરાતમાં ઓછું? હવે તો વડાપ્રધાન આપણા છે, તમે એવું નહીં કહી શકો કે એક થપ્પડ કેન્દ્રની ગુજરાતને, એવું તો નહીં કહી શકાય. બિલકુલ, એટલે કદાચ જો પર સ્ટુડન્ટ જો આની પૈસાનો વધારો હોય તો કદાચ વધારે ગુણવત્તાયુક્ત પણ ભોજન મળી શકે અને બીજી સારી પણ સગવડો મળી શકે એમ છે. પરંતુ હા કિશોરભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હવે બરોડા જિલ્લાની અંદર આજે 2 સિસ્ટમ છે, કેન્દ્ર ચાલે છે, એક એનજીઓ દ્વારા અને એક અમારા કર્મચારી દ્વારા. હવે બરોડાની અંદર જે એનજીઓ દ્વારા આપે છે એને રાજ્ય સરકાર દાળ અને તેલના પૈસા રોકડા આપે છે, જ્યારે મધ્યાહન ભોજનના સંચાલકને દાળ ને તેલ સરકાર ખરીદીને આપે છે. દાળ ને તેલ જે સરકાર ખરીદે છે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. આખા ગુજરાત રાજ્યનો જે ખરીદી કરે છે, બરોડા ની અંદર કરજણ તાલુકાની અંદર જ હમણાં એક ગુજરાતની પ્રસિદ્ધ ચેનલે લાઈવ કર્યું હતું ત્યારે કેટલો સડેલો માલ આવે છે આપ બધાએ કદાચ જોયું હશે. હવે એનજીઓને રોકડા પૈસા આપવામાં દાળ તેલના અને અમારા કર્મચારીઓને દાળ તેલ ખરીદીને આપે સરકાર ખરીદે. બીજા નંબરની અંદર મધ્યાહન ભોજનની અંદર જે સાહેબે વાત કરી કે ગુજરાતની કુકિંગ કોસ્ટ આખું ભારત દેશની અંદર નક્કી કરતા હોય છે અને 3 રૂપિયા 16 પૈસાની અંદર મરી મસાલો, દાળ ભાત ભાઈ મરી મસાલો, પછી શાકભાજી અને દડામણ આવું બધું ખરીદવાનું હોય છે. હવે સાહેબ 3 રૂપિયા 16 પૈસાનું તમને એક નાનો કડો દાખલો આપું કે સોમવારે અમારે વઘારેલી ખીચડી એની અંદર 50 ગ્રામ શાકભાજી નાખવાના હોય છે. આજની ભાવાંક પ્રમાણે 1 કિલોના શાકભાજી એવરેજ લ્યો ને, તમે ટમાટા તમે જો 160 રૂપિયા ભાવ છે, મરચાં 140 રૂપિયા, બટાકાના 30-35 રૂપિયા, એવરેજ 70 રૂપિયા ગણો. તમે 100 વિદ્યાર્થીને તમારે 50 ગ્રામ પ્રમાણે 5 કિલો જોઈ તો 7 પૈસા 35-350 રૂપિયા અમારે શાકભાજીના જોઈ, 1100 રૂપિયા 1100-1800 ગેસનું બોટલ આપે છે બજારમાં મળે છે, જે ઇન્ડિયાના ભાવ છે 1100-1800 રૂપિયા પ્રમાણે એક બોટલમાં 1000 વિદ્યાર્થીનું માંડ માંડ રસોઈ થાય છે. હવે 1100 રૂપિયા અમારે બાટાના એક દિવસ પર ડે 100 વિદ્યાર્થી 1 થી 5 પૈસા હિસાબ સમજો. તે પછી મરી મસાલાનો ચટણી હવે જે કાંઈ હોય અને 80 રૂપિયા કિલો અમારો જડામણ થાય છે, 10 કિલોના 80 રૂપિયા જડામણ થાય છે. એટલે આ રીતે કરવા જાય
518 રૂપિયા થાય છે, એની અમને 500 ને 300 ને 600 રૂપિયા નુકસાન જાય છે, અને બાળકોને આરોગ્ય સાથે આ સેડા થાય છે. આ તમે કયો ગુજરાતની કોઈ પણ શાળાની અંદર જે મેનુ રાજ્ય સરકારે મેનુ નક્કી કર્યું છે એ મેનુ મુજબ હું ચેલેન્જ દઉં છું ગમે એને, કે આખા ગુજરાતની અંદર ગમે એ નક્કી કરે કે આ કેન્દ્ર પર જાય, અને જે અત્યારના કુકિંગ કોસ્ટ આપવામાં આવે છે, અત્યારનો જથ્થો આપવામાં આવે છે, અઠવાડિયું કેન્દ્ર શાળાઓ કરી દઈએ અને આ પ્રમાણે ભાવ પૂરો કરી દઈએ, એટલે તમે કયો એ અમલ કરવા તૈયાર છે? તો કિશોરભાઈ એનો મતલબ એવો થયો કે જો આપને પોસાતું ના હોય એને લીધે જ આ ગુણવત્તાનો ધ્યાન નથી રાખવામાં આવતું, આપે માનો છો કે એને કારણે જ આ ગુણવત્તા સાથે સમાધાન થાય છે? વચ્ચે બોલીશ, વચ્ચે કે જે આપણે ગુણવત્તા જે પૈસાની વાત કરીએ છીએ, તો મરી મસાલા શાકભાજી દળવાને ભાવ વધઘટ થતો હોય છે, કોક વધે કોક ઘટે આવું થતું હોય છે, એટલે ઘણી વખત શાકભાજી પણ સસ્તા ખૂબ મળતા હોય છે. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ આપ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે ખંભાત તાલુકાની જહાજ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે. દર્શક મિત્રો, આજનું જે મેનુ છે એ દાળ ઢોકળી છે, પરંતુ જે સ્થિતિમાં આ જે દાળ ઢોકળી બનાવવામાં આવી રહી છે અને જે રીતે બાળકોને પીરસાઈ રહી છે એ જોતા આપને એમ લાગશે કે દાળની અંદર ડૂબકી મારીને દાળને શોધવા સમાન છે, અને આ પ્રકારની ઉતરતી ગુણવત્તા જો તમે તમારા ઘરમાં નથી ખાતા તો પછી બાળકોને તમે કયા મોળે પીરસો છો? આ જ સૌથી મોટો સવાલ છે. કારણ કે જો એક તરફ બાળકો એ આ દેશનું ભવિષ્ય છે, તો આ આ જે દાળ ઢોકળીની તમે ક્વોલિટી જોશો એ જોતા તમને ઉપકા આવશે. અને આજે ટીવી પર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ખરેખર સુશિક્ષિત સમાજ માટે જ નહીં પરંતુ સરકાર માટે પણ આંખ ઉગાડનારી ઘટના છે. હા કિશોરભાઈ. હા સાહેબ, તમને બીજી વસ્તુ કહું, દાળ ઢોકળીની વાત કરી તો દાળ ઢોકળીની અંદર 1 થી 5 ની જ વાત કરીશું કે 10 કિલો 100 વિદ્યાર્થી બેસે 10 કિલો અમને ચોખા આપવામાં આવે છે અને 3 કિલો દાળ આપવામાં આવે છે. સાહેબ, 10 કિલો લોટની અંદર 3 કિલો દાળ દેખાય નહીં. બીજા નંબરને ખીચડીની વાત કરું તો સોમવારે ખીચડી શાક છે, એની અંદર 10 કિલો ચોખા અને 2 કિલો દાળ. હવે ખીચડી બનાવવામાં ખરેખર રેશિયો 60-40 હોય, 2 કિલો દાળ 10 કિલોની અંદર તમે 2 કિલો દાળ નાખો ને એટલે તમને ચોખા જ દેખાય સાહેબ, એમાં દાળ દેખાય નહીં. એટલે ગ્રાઉન્ડ લેવલમાં જે અમારા કર્મચારીઓને ભોગવવું પડે છે, એટલે મેનુ રાજ્ય સરકારે જે પેલો આખા ભારત દેશની અંદર જે યોજના ચાલે છે એમાં એવું છે કે 100 ગ્રામ અનાજ, 20 ગ્રામ દાળ, 10 ગ્રામ તેલ અને 50 ગ્રામ શાકભાજી. ઓકે, આ પ્રમાણે આખા ભારતની અંદર ચાલે છે. હવે રાજ્ય સરકાર, હું આવું છું કિશોરભાઈ તમારી પાસે, હું આવું છું. તો અશ્વિનભાઈ, એવું કહી શકાય કે જો કદાચ આપે બાળકોને સારામાં સારું ભોજન પૂરું પાડવું હોય, ન્યુટ્રિશિયસ ભોજન પૂરું પાડવું હોય, તો કદાચ આ જે જથ્થો છે એમાં પણ વધારો કરવો જોઈએ, તો કદાચ વધારે સારી રીતે શરૂ થઈ શકે? અશ્વિનભાઈ, અત્યારે જે જથ્થો આપવામાં આવે છે એ પૂરતો જથ્થો છે, કારણ કે અંદર શાકભાજીને અંદર પાછું ઉમેરવામાં આવતું હોય છે, એટલે અત્યારે જે જથ્થો છે સરકાર દ્વારા તે પૂરતો જ આપવામાં આવે છે. ઓકે ડોક્ટર સાહેબ, કિશોરભાઈ હું આપની પાસે આવું છું, પેલા હું ડોક્ટર જયેશ શાહની પ્રતિક્રિયા જાણી લઉં. હવે વશિષ્ઠભાઈ, આમાં એવું છે કે મિડ ડે મીલ જે મધ્યાહન ભોજન યોજના છે ને એમાં આખું પ્રિસ્ક્રાઇબ કરેલું છે. એક વિદ્યાર્થી દીઠ ફૂડ ગ્રેન, એટલે એમાં ઘઉં ને ચોખા આવી ગયા, તો ફૂડ ગ્રેન પ્રાઇમરીમાં 100 ગ્રામ અને અપર પ્રાઇમરીમાં 150 ગ્રામ આપવા જોઈએ. દાળની વાત કરીએ છે ને તો પ્રાઇમરીમાં 20 ગ્રામ અને અપર પ્રાઇમરીમાં 30 ગ્રામ. એટલે જે પેલા રેશિયોની કિશોરભાઈ વાત કરે છે ને કે મને 10 કિલોની સામે 2 કિલો દાળ મળે છે, તો એકચ્યુઅલી 20% જ છે, 150 ગ્રામ રાઈસ ની સામે 30 ગ્રામ દાળ. સરકારનું જે સિસ્ટમ જે છે એમાં 100 ગ્રામ 150 ગ્રામે 30 ગ્રામ પલ્સ દાળની વાત છે, 75 ગ્રામ શાકભાજીની વાત છે અને 5 ગ્રામ તેલની વાત છે અને બીજા મસાલા એઝ પર ટેસ્ટની વાત છે. હવે એટલે આ જે ફિક્સ્ડ સિસ્ટમ આખી જે કરેલી છે કે 150 ગ્રામ ફૂડ ગ્રેન, 30 ગ્રામ દાળ એટલે પ્રોટીનના મતલબમાં છે, એને છે ને અને આપણે એક બીજી રીતે જોઈએ ને તો એક આખું કયા બાળકને કેટલું પ્રોટીન જોઈએ ને પ્રોટીનના રેફરન્સમાં છે કે ભાઈ એને કેટલી કેલરી જોઈશું, એમાં કેટલા પ્રોટીન જોઈશું, કેટલું કાર્બોહાઈડ્રેટ જોઈશું, એ ગણતરીથી 150 ગ્રામ ચોખાની સામે 30 ગ્રામ દાળ આપવામાં આવે છે અને 75 ગ્રામ શાકભાજી આપવામાં આવે છે.
એટલે સપોઝ કે એક બાળકને 150 ગ્રામ વત્તા 30 એટલે 180 ને લગભગ 300 ગ્રામ જેટલું એને 350 ગ્રામ જેટલું એને ભોજન મળે છે અને એ એકોર્ડિંગલી એ ભોજનનો ખર્ચ કેટલો થાય છે એનું પર ડે ચાઇલ્ડનું એ રીતે એ લોકોએ આખું એક માળખું ગોઠવેલું છે અને એ માળખા પ્રમાણે 5 રૂપિયાને 72 પૈસા પ્રાઇમરીમાં અને 8 રૂપિયાને 58 પૈસા લગભગ અપર પ્રાઇમરીમાં આવે છે. હવે સરકારનું એલોકેશન એની સામે અડધું જ છે એવું કહીએ તો ચાલે, પ્રાઇમરીમાં અડધું નથી પણ અપર પ્રાઇમરી માટે એ એલોકેશન અડધું છે. એટલે મારો પ્રશ્ન એલોકેશન સામે છે કે એલોકેશન એ પ્રમાણે હોવું જોઈએ કે જેથી દાળ ચોખા શાકભાજી તેલ અને મરી મસાલા એનું જ સપોઝ કે એની મને જે કિશોરભાઈ કહે છે ને કે 10 કિલોની સામે 2 કિલો એનો વાંધો નથી, કારણ કે 150 ગ્રામની સામે 30 ગ્રામની જ વાત છે દાળની, એટલે એ તો એઝ પર સિસ્ટમ અપાઈ રહ્યું છે. પરંતુ એની સામે જે ખર્ચો થઈ રહ્યો છે અને ખર્ચો જે એલોકેશન છે ને, ગુજરાત કરતા કેટલા બધા રાજ્યો હોય છે જેને સેન્ટ્રલ આસિસ્ટન્સ વધારે મળે છે? તો ગુજરાત પાસે આટલા બધા એનજીઓ છે, આટલા બધા શ્રેષ્ઠીઓ છે, ગુજરાત સરકાર જો પ્રયાસ કરે તો દરેક ગામડાનો પ્રશ્નનો હલ નીકળી શકે એવો છે શ્રેષ્ઠીઓને સાથે. હા, પણ ડોક્ટર સાહેબ આપ જે રીતે કહી રહ્યા છો, પરંતુ કિશોર જોશીનો તો સીધો સીધો આક્ષેપ છે કે જ્યારે પણ એમણે બાળકોના ભોજનની વાત માટે રાજ્ય સરકારને લખ્યું છે ત્યારે એમના આ પ્રશ્નને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે ફૂટબોલની માફક જ ફંગોળવામાં આવી રહ્યો છે. કિશોર જોશી, સહમત છો આપ? તમે મારી વાત સાંભળો. એ ગુજરાતની અંદર મધ્યાહ્ન ભોજન યોજના મૂળ યોજના શિક્ષણ વિભાગની છે. હવે આનો વહીવટ કરે છે મહેસૂલ વિભાગ અને જે જથ્થો ખરીદે છે એ નિગમ ખરીદે છે, બરોબર છે, પુરવઠા નિગમ. હવે વસ્તુ એવી છે કે અનાજ બાબતની રજૂઆત કરી તો પુરવઠા વિભાગમાં જવાનું, બીજે કોઈ રજૂઆત કરવી મહેસૂલમાં જવાનું, અને અમલીકરણ મહેસૂલ કરે છે. હવે ખાસ જે સાહેબે વાત કરી કે એલોકેશન ની વાત કરી અનાજની, તો 100 ગ્રામ અનાજ, 20 ગ્રામ દાળ અને 50 ગ્રામ શાકભાજી 1-5 માં છે એવું આપણે સ્વીકારવું બરોબર છે, પૂરતું જ છે. પણ રાજ્ય સરકારે 2017 માંથી એક પણ પૈસાનો વધારો કર્યા વિના નાસ્તો આપવામાં આવ્યો છે. હવે આ જ અનાજ માંથી ભાગ પણ કર્યા છે, 2 ભાગ કરી નાખ્યા, નાસ્તો અને ભોજન 2 અલગ અલગ કરી નાખ્યો. અનાજનું પ્રમાણ કઈ વધાર્યું નથી, બીજા તમે કુકી કોસ્ટ નું કોઈ પ્રમાણ વધારે નથી. હું એક જ આપણે કહું છું કે 10 લિટર દૂધ એક સાથે ગરમ કરો, 5-5 2 અલગ અલગ કરો, તો એમાં ગેસનું બળતણ ગેસનું વધારે જોઈએ, બળતણ વધારે જોઈએ, મજૂરી કામ વધારે જોઈએ. આ હિસાબે અમારું જે મુખ્ય માંગણી છે કે અમને જે નવું મેનુ કર્યું છે તો મેનુ મુજબ અનુરૂપ જથ્થો આપો, એના માટે અલગથી જથ્થો અમને જથ્થો આપો અને એના માટે અલગથી કુકી કોસ્ટ આપો. કારણ કે રાજ્ય સરકારે કોઈ પણ વધારાનો ખર્ચો કર્યા વિના પેલા જે 100 ગ્રામ 50 ગ્રામ અને 20 ગ્રામ નો જે રેશિયો હતો એમાંથી બાદ કરીને અમને અલગ નાસ્તો આપ્યો છે, બરોબર ને? રાજ્ય સરકાર અલગથી કોઈ નથી નાખ્યું, એટલા માટે આ જે પ્રશ્ન ઉભો થાય છે એટલા માટે થાય છે. હવે એક જ વાત કરું, પરંતુ હવે સુખી બનાવવા સાહેબ, કિશોરભાઈ હું આવું છું આપની પાસે, મેં આપની વાત સાંભળી લીધી. અશ્વિનભાઈ, આપને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે અનુરૂપ જથ્થો પૂરો નથી, પૂરતો નથી મળી રહ્યો, જેને લીધે આ બધી સમસ્યાઓનું સર્જન થાય છે? પરંતુ આપ ખુદ અધ્યક્ષ છો અને સરકાર આપની છે, કેન્દ્રમાં પણ આપની સરકાર બેઠી છે, તો આપ એમ માનો છો કે કદાચ જો પ્રોપર જથ્થો જો પૂરો પડશે તો સાચા અર્થમાં આ બાળકોની પણ સેવા થઈ ગણાશે? અશ્વિનભાઈ, જથ્થો હું વડોદરા જિલ્લાની વાત કરીશ, કે જથ્થો જે કોક ને કોક જગ્યાએ કેમ વધઘટ થતો હોય છે, હું વડોદરા જિલ્લાની સાવલી અને ડેસરની વાત કરું, કે જેની જે સાહેબે પહેલાં વાત કરી કે ગુણવત્તા, તો ગુણવત્તાની ચકાસણી માટે ગોડાઉનમાં આવેલો માલ એ મેનેજર ચકાસણી માટે લેબમાં મોકલતા હોય છે અને લેબમાં મોકલ્યા પછી જો એ નમૂનો ફેલ જાય તો ત્યાંથી એ માલ પુરવઠો પાછો આપવામાં આવતો હોય છે. એટલે આવા સંજોગોમાં કોક વખત ટાઈમે માલ નથી પહોંચેલો હોતો, પણ બાકી તો રેગ્યુલર મળતો હોય છે, પણ એક આ ગુણવત્તાની ચકાસણીમાં અમારે એક આ અનુભવ થયેલો છે. તો આપના નહીં પણ એટલે ખાતો જે કિશોર જોશીનો જે આરોપ છે તે તો એવું પણ કહે છે કે ભાઈ આ તો ક્યાંક ને ક્યાંક સડેલું ધન પુરવઠા વિભાગ જ ખરીદે છે, પરંતુ જે રીતે ઉચ્ચ અધિકારીઓ અને ચેરમેનશ્રીની જ્યારે અચાનક કોચિનથી વિઝિટ થાય તો નવાણિયા કૂટાય છે રસોઈયાઓ, સંચાલક અને એના સહાયકો, બરાબર કિશોર જોશી? આખા ગુજરાતમાં જે અલગ અલગ પુરવઠા જે સપ્લાય થતો હોય તો હું બધી જગ્યાએ નમૂના ફેલ નહીં થયા હોય, મારી વાત સાંભળો. કદાચ આ જે હું ડભોઈની વડોદરા જિલ્લાની વાત કરું છું તો એક જ જગ્યાએ ફેલ થયેલો છે, બાકીના બધી જગ્યાએ તો માન્ય રહેલો છે. દરેક જગ્યાએ સડેલું અનાજ આવે છે એવું ન કહી શકીએ આપણે.
ઓકે, એટલે આપ એમ કહેવા માંગો છો કે વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની જે શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે ત્યાં આપની સમિતિની ખૂબ બાળનજર હોય છે, જેથી કરીને બાળકોને પોષણક્ષમ અન્ન તો મળે જ, પરંતુ એ સાચા સમય ઉપર અને સારી રીતે મળે એવું. હા, અને અમે તિથિ ભોજન પણ, ગુણવત્તા માટે તિથિ ભોજન પણ કરાવતા હોય છે. ગામમાં કોકનો જન્મદિવસ હોય, ગામના જે શ્રેષ્ઠીઓ છે તેઓ પણ તિથિ ભોજન કરાવતા. હું ડભોઈ તાલુકાની વાત કરું તો ગયાનામાં 185 દિવસ આપણે તિથિ ભોજન આપવામાં આવ્યું. ઓકે કિશોરભાઈ, જે રીતે આપનો સતત એવો આક્ષેપ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે ખૂબ નજીવા વેતન સાથે કામ કરે છે એ લોકોને બલીના બકરા બનાવવામાં આવે છે, સાહેબ વેતનની વાત કરું તો સારું છે કે વેતન 3-3 અમારા કર્મચારી પગાર મળે છે, વેતન મળે. બીજા નંબર ની અંદર હું તમને વાત કરું કે સુખડી માટે 10 કિલો ઘઉં ના લોટ એની સામે 1 કિલો તેલ આપે છે. 10 કિલો લોટ ની સામે 1 કિલો તેલ માં બને. આ ગુજરાતના કોઈ પણ એવો રસોઈયો હોય કે 10 કિલો ની અંદર 1 કિલો 10 કિલો લોટ ની અંદર 1 કિલો તેલ સુખડી બનાવી દઈએ તો આપણે એનો ગુલામ, હું જિંદગીભર ગુલામ બની જાઉં. નથી બનતું સાહેબ, છતાં પણ આ વસ્તુ એવી બને છે કે કોઈને કઈ પડી નથી. આ યોજનાની અંદર ખરેખર મધ્યાહન ભોજન યોજના અંદર જે બાળકો જમે છે એ ગરીબ વર્ગના બાળકો છે, જેના માતા પિતા સવારે મજૂરી અર્થે ગયા હોય, બપોરે એની ઘરે કોઈ ન હોય, અને એના અમીરના જે બાળકો ભણે છે એ ખાનગી શાળાની અંદર ભણે છે, એના મમ્મી સવારના લંચ બોક્સ આપે છે. આ બાળકો જે પ્રાથમિક શાળાની સરકારી પ્રાથમિક શાળાને ભણે અભ્યાસ કરે છે એને એના મામી વાલીઓ કોઈ નાસ્તાની બોક્સ આપતા નથી, અને ખેત મજૂરો હોય એ વાડીએથી આવે, અને બપોરે જો જમવામાં સારું જમવામાં ન મળે સાહેબ તો એનો એની હાય પણ અમને લાગે છે. બાળકોને સારું, અમારું એક જ માગણી છે કે અમને સારો જથ્થો આપો, સમયસર આપો અને પૂરતો આપો. આ જ અમારી માગણી છે. આ યોજનાની અંદર 1000 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, અને જે બાળકોને અમલીકરણ છે, ફક્ત ને ફક્ત કોઈ વાંધો હોય તો અમલીકરણનો છે. અમલીકરણ સારું થાય ને તો આ યોજના ખરેખર વિદ્યાર્થી માટે આશીર્વાદ સ્વરૂપ છે, અને આ યોજનાની અંદર સનુવજાય કર્મચારીને પણ પોતાના ગ્રામ્ય કક્ષાની અંદર રોજગારી મળશે, એના માટે આશીર્વાદ સ્વરૂપ છે આ યોજના. તો ડોક્ટર જયેશ, આટલી મહત્વની યોજના જે છે તેનું અમલીકરણ સુચારુ રૂપે કેમ નથી થઈ શકતું, તો એ માટે આપના મતે કોણ જવાબદાર છે? ડોક્ટર જયેશ સાહેબ, હું આમાં સ્પષ્ટ વાત કરીએ ને તો અમલીકરણમાં સરકારી અધિકારીઓ જે છે ને તે જવાબદાર છે. યોજના ખરાબ નથી, યોજનાનું એલોકેશન ભલે થોડું ઓછું હશે, છતાં પણ એક વાત ગુજરાત જેવા રાજ્ય માટે શરમજનક છે કે 2019-20માં 58,077 મેટ્રિક ટન ઘઉં MDM મધ્યાહન ભોજન માટે એલોટ થયા, એ 2021-22માં 57,991 ટન થયા. ચોખા 59,000 ટનની સામે 21-22માં 57,000 ટન થયા. લગભગ 2-3,000 ટનનો જથ્થો મધ્યાહન ભોજન યોજનામાં ઘટ્યો છે, અને એની સામે દાળનો જથ્થો પણ ઘટ્યો છે. હવે આમને જે સુખડીની વાત કરી તો સુખડીની વાતમાં પણ આમાં એવું છે કે સુખડીમાં 1-5 ધોરણ માટે 20 ગ્રામ ઘઉં, 15 ગ્રામ ગોળ અને 10 ગ્રામ ઓઇલ, આટલી વાત ડિસાઈડ કરે. હવે પ્રશ્ન એવો છે, વચમાં કોણ ખાઈ જાય છે? વચમાં કોણ ખાઈ જાય છે? આ વસ્તુ એવી છે, વસ્તુ સ્થિતિ એવી છે કે 50 ગ્રામ લોટ ને 5 ગ્રામ છે. મેનુ તમને કીધું, વોટ્સઅપ કરી દઉં. સોમવારનું મેનુ જુઓ, મેનુની અંદર 50 ગ્રામ લોટ છે અને 5 ગ્રામ તેલ છે. 5 ગ્રામ તેલની અંદર એટલે હિસાબ કરો ને, 100 વિદ્યાર્થીને 5 કિલો લોટ ને 500 ગ્રામ ઓલો તેલ થાય સાહેબ. તો આપની ભૂલ થાય છે. એક મિનિટ પણ એટલે વશિષ્ઠભાઈ, એ અમલીકરણનો ઇસ્યુ છે. કારણ કે ગવર્નમેન્ટની સ્કીમમાં તો મેં હમણાં તમને ફિગર આપી કે એને એને એ રીતે લેવાનું છે કે 20 ગ્રામ ઘઉં, 15 ગ્રામ જેગરી અને ગોળ અને 10 ગ્રામ ઓઇલ. કારણ કે આ તો આ પ્રકારનું જે પ્રપોર્શન છે એ તો યુનિફોર્મ છે, એ તો સમગ્ર રાજ્યમાં એક જ છે. તો પણ તો પડતો એ સ્કૂલ સુધી કેમ ઓછું પહોંચે છે? આવી પ્રકારની કોઈ મર્યાદા છે? જે જથ્થો ઓછો ખરીદવામાં આવે છે, એ ડોક્ટર સાહેબનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સાચો છે કે ઓછો જથ્થો ખરીદવામાં આવે છે. કેમ? તો કે આગલા જે દિવસો છે એ દિવસોમાં જે દિવસે ભોજન નથી આપ્યું કે શાળા બંધ રહી છે કે ભાઈ તિથિ ભોજન આપ્યું છે, એ જે જથ્થો વધે છે એટલે બીજા મહિને જથ્થો ખેંચવામાં આવતો હોય છે, એટલે એટલો જથ્થો ઓછો ખરીદવાનો થાય છે. એટલે આના કારણે કેટલીક વખત ઓછો જથ્થો ખરીદવામાં આવે છે. ઓકે, તો
तो किशोरभाई आपने एम लागे छे के आ प्रकारनी जे परिस्थिति छे ये गुजरात में चौक्स जिल्लाओ में छे, तो एवा कया कया जिल्लाओ तमे ट्रेक कर्या छे किशोर जोशी? हवे आपने तमारा बरोडा नी बाजुमां छोटा उदयपुर छे, ત્યાં પાવી જેતપુર તાલુકાની અંદર ઘઉં ચોખા દાળ તેલ કોઈ વસ્તુ આજની તારીખ સુધી મળી નથી જુલાઈ માસની. એવા 20 જિલ્લા બનાસકાંઠાની અંદર આજે જો એક વિડીયો આવ્યો છે અમારે ત્યાંના અન્યુજનો, બનાસકાંઠાની અંદર તુવેર દાળ નથી. પછી ખેડા જિલ્લાની અંદર હમણાં ગઈકાલે જ એક ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છું, એક ઠાસરા તાલુકાની અંદર 1300 સાડાની અંદર દાળ નથી આવી. હવે સાહેબ સુખડીની અંદર કરો 2003ની અંદર 1 થી 5 માં 75 પૈસા 7 થી 7 માં 1 રૂપિયો સુખડીનો આપ્યો છે. આજે 10 વર્ષથી થયા છતાં પણ કોઈ 1 પાંચી ઉપર રાજ્ય સરકારે સુખડીનો કુકી કોસ્ટમાં વધારો કર્યો નથી. 10 વર્ષની અંદર મોંઘવારી કેટલી વધી, ગોળનો ભાવ કેટલો થયો, ગેસનો ભાવ કેટલો થયો, એ આપ હિસાબ કરી લ્યો. 10 વર્ષ સુધી જે 75 પૈસા 1 થી 5 ના 7 થી 7 ના 1 રૂપિયો જે અમને કુકી કોસ્ટ આપવામાં આવતો, એને કુકી કોસ્ટ આજની તારીખમાં પણ ચાલુ છે. ઓકે દર્શક મિત્રો, 29,000થી વધુ શાળાઓના જે બાળકો છે એવા 45 લાખ બાળકો અને મધ્યાહન ભોજન કર્મચારી મંડળને સાથે કનેક્ટેડ એવા 96,000 જે કર્મચારીઓ છે એ આ યોજનાનો લાભ લે છે, ત્યારે સૌથી મોટો સવાલ એ આવીને ઊભો છે કે ખુદ ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જે રીતે કર્મચારી મંડળનું રિપ્રેઝેન્ટેશન હતું એને ધ્યાનમાં લઈ અને પુરવઠા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને એક પત્ર પણ લખ્યો અને જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે પુરવઠા મંત્રાલયની જે આ ઓનલાઈન જે સિસ્ટમ છે, ઓનલાઈન સેન્ટ્રલાઇઝ પરમિશન સિસ્ટમ છે, એને લઈને આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. તો ડોક્ટર જયેશ શાહ, આપને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખુદ મંત્રાલયોમાં જ કોઓર્ડિનેશન નથી? મંત્રાલયોમાં કોઓર્ડિનેશન નથી એ વાત તો હકીકત છે, પરંતુ હું તો અહીંયા આગળ એવું કહેવા માંગુ છું કે શું કરવા બાય બાય ચારણી કરવી પડે. મધ્યાહન ભોજન યોજના અંગેનું જે અનાજનું ડિસ્ટ્રીબ્યુશન છે તે સીધે સીધું જ મધ્યાહન ભોજન યોજનાની જે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી જે રેવન્યુ ખાતું છે સીધી સીધી ત્યાં જ કેમ ન થઈ જાય? મામલતદાર જે છે, જે મધ્યાહન ભોજનના એમડીએમ મામલતદાર સ્પેશિયલ હોય છે, તો હું તો એવું કહું છું કે મધ્યાહન ભોજનના મામલતદાર છે ને રેવન્યુ ખાતામાં ન બેસવા જોઈએ, એ શિક્ષણ ખાતામાં બેસે. કારણ કે શિક્ષણ ખાતા પાસે વધારે માહિતી હોય છે કે કઈ સ્કૂલમાં દાળ પહોંચી છે કે નથી પહોંચી, કે તેલ પહોંચ્યું છે કે નથી પહોંચ્યું. એ રેવન્યુ મામલતદારે, એમડીએમના મામલતદારે શિક્ષણ ખાતે ડીઓ ઓફિસમાં જ બેસવું જોઈએ અને ડીઓ ઓફિસમાંથી જ એનો આખો વહીવટ થવો જોઈએ. તો જ આ વહીવટમાં જે સંકલન તૂટે છે એકબીજા મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, પુરવઠા મંત્રાલય અને આ બધા રેવન્યુ મંત્રાલય, આ બધા મંત્રાલય વચ્ચેનો જે ડખો છે નીકળી જાય. હા ડોક્ટર જયેશ શાહ, ઓકે. અશ્વિનભાઈ, આપને ક્યારે આ પ્રકારે જે રીતે ડોક્ટર કુબેર ડિંડોરે જે રીતે કુંવરજી બાવળિયાના મંત્રાલયને લખ્યું છે કે ઓનલાઈન સેન્ટ્રલાઇઝ પરમિશનના અભાવને કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે, આ પ્રકારની વડોદરા જિલ્લામાં ક્યારે સ્થિતિ ઉત્પન્ન થઈ છે ખરી? વડોદરા જિલ્લામાં સિસ્ટમ ઊભી નથી થઈ, અને સાહેબે જે કહ્યું તેમ વડોદરા જિલ્લામાં પુરવઠા શાખામાં અધિકારીઓ નિમેલા હોય છે અલગ, જેમાં ચકાસણી કરવાની હોય તે પણ અલગ અધિકારીઓ હોય છે. જે સંચાલક છે, પછી ગોડાઉન ના મેનેજર છે અને પુરવઠા અધિકારી મામલતદાર, એમની સાથે અમે સતત સંપર્કમાં હોય છે. સતત સંપર્ક હોવાના કારણે આજ બધી માહિતી મળતી હોય છે ડૉક્ટર સાહેબ. અને પુરવઠા વિભાગમાં પણ જિલ્લા પુરવઠામાં સ્પેશિયલ અધિકારીઓની નિમણૂક થયેલી હોય છે, ત્યાંની સતત આના માટે સ્પેશિયલ કાળજી રાખતા હોય છે. ઓકે, તો કિશોર જોશી, આપ મને એ જણાવો કે હવે આપ સતત રાજ્ય સરકારને લખી રહ્યા છો અને આપના કહેવા પ્રમાણે 1 મહિનાથી તેલ અને દાળના જથ્થાથી વંચિત છે, તો હવે આગામી દિવસોમાં કર્મચારી મંડળની રણનીતિ શું હશે? કિશોર જોશી, રણનીતિ છે સાહેબ કે આ યોજનાની અંદર ગરીબ, આપને જે મેં અગાઉ કીધું કે ગરીબ બાળકો ભોજન લે છે અને અમારી પ્રાથમિક ફરજ એ છે કે બાળકોને કોઈ પણ સંજોગે વૈકલ્પિક વ્યવસ્થા કરીને બાળકોને ભોજન આપવું. અને અને સરકારને જે કઈ વાત છે, અમારી રચના છે, સરકારને રજૂઆત કરવાની. હવે આ જથ્થાનું મુખ્ય મેઇન કારણ એ છે કે રાજ્ય સરકારે એનજીઓને ખરીદી કરીને આપે છે અને અમને પોતે ખરીદે. હવે એક જ વસ્તુ પહેલાના અગાઉ જે એક સિસ્ટમ હતી કે સ્થાનિક ખરીદી કરીને આપે અને સ્થાનિક કરે મામલતદારને 1 કરોડ રૂપિયાની ખરીદી કરવાની સત્તા હતી. અમારી માંગ એ છે
અમને કુકિંગ કોસ્ટ અમને સાથે આપે, જેથી કરીને આ સડેલા અનાજને દાળ કઠોળ અને અનાજ સડેલું આવે છે એ પ્રશ્ન મટી જાય, એક અનિયમિત આવે છે એ મટી જાય, તેલનું દાળના પૈસા આપે અમને, અથવા મામલતદાર શ્રીને 1 કરોડ રૂપિયા સત્તા છે એ સત્તા મુજબ દાખલા તરીકે કોઈ એક તાલુકામાં, આખા ગુજરાતમાં નથી એવું નથી, અમુક અમુક તાલુકાની અંદર ન હોય, દાખલા તરીકે કોઈ એક પાવી જેતપુર આજ દાળ નથી તો મામલતદાર શ્રીની સત્તા હોય તો પાવી જેતપુરના મામલતદાર શ્રીએ સ્થાનિક દાળ ખરીદીને બાળકોને ભોજનથી મેનુ મુજબ રસોઈ આપે એવી એક વ્યવસ્થા હતી, પણ એ વ્યવસ્થા બંધ થઈ, જેથી કરીને આ પ્રશ્ન ઉભો થયો, એનું મેઇન કારણ આવડો આજ છે. ભાઈ કિશોરભાઈ, જથ્થા ખરીદવાની વાત કરીએ તો તાલુકાલી ઉપર જ્યારે અલગ અલગ આખા ગુજરાતમાં ખરીદવામાં આવે એ મોંઘો પડે, અને આખા ગુજરાતમાં એક જ જગ્યાથી ખરીદવામાં આવે તો એ ઘણું સસ્તું પડતું હોય છે. કારણ કે એની પાસે સતત ચકાસણી કરાવતા હોય છે, ગોડાઉન ની અંદર દરેક સેમ્પલ ની ચકાસણી કરતા, એટલે ગુણવત્તા પણ આની જળવાય છે અત્યાર તો. અરે સાહેબ, એકવાર જો સપોઝ જુલાઈ માસનો અનાજ દાળ ખરીદી બરોડા ડેપોમાં આવી, અને બરોડા ડેપોમાં આવીને ત્યાં જો લેબોરેટરી થાય, લેબોરેટરી 5-7 દિવસે લેબોરેટરીનો રિઝલ્ટ આવે, પછી એમ કે આ અનાજ ફેલ, આ જથ્થો ફેલ ગયો હોય, ફેલ ગયો એટલે પછી રિમાઇન્ડ કરે, અને આવતા 10-15 દિવસ નીકળી જશે, આ 10-15 દિવસ દાળ ન મળે તેનો જવાબદાર કોણ? પાટલો સ્ટોક હોય છે, પાટલો બધી જગ્યાએ નથી, જેટલા દિવસો એટલા જ પ્રમાણે ફાળવવાનો આવે છે, આટલો જથ્થો હોય ને સાહેબ તો 1.5 કિલો હોય, આજે ચોમાસું હોય કઠોળ સડી જાય, એટલે એ તો જો કે નથી જ ખરીદતો, એનું કારણ જ આ છે કે સડી જાય, પણ હકીકતની અંદર જે અગાઉ સિસ્ટમ હતી કે તાલુકાની અંદર જ આવો કે પ્રશ્ન થાય તો તાત્કાલિક 1 કરોડ રૂપિયાની ખરીદી કરી, આખા ગુજરાતની વાત નથી કરતો, જ્યાં નથી પહોંચતું, દાખલા તરીકે આજે પાવી જિલ્લા પાવી જેતપુરની અંદર દાળ નથી તો ત્યાંના મામલતદારને એવી સત્તા હોવી જોઈએ કે દાળ લઈને ખરીદીને આપી દઈએ, જેથી કરીને બાળકોને જે મેનુ મુજબ પોષણ જો આપણે ભોજન આપવું હોય આપી શકે. ઓકે ડોક્ટર જયેશ સાહેબ, ઓકે કિશોરભાઈ, ડોક્ટર જયેશ સાહેબ, આપે બંને પક્ષની વાત સાંભળી, આપ શું માનો છો કે હજુ આ યોજનાનું ખૂબ અસરકારક રીતે અમલીકરણ થાય તો એ માટે ખૂબ ડ્રાસ્ટિક ચેન્જ લાવવાની જરૂર છે, કોઈ આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે ડોક્ટર જયેશ સાહેબ? પહેલી વાત, શિક્ષણ ખાતું, જાહેર પુરવઠા ખાતું અને મહેસૂલ ખાતું, આ 3 વચ્ચેનું કોઓર્ડિનેશન એકદમ પરફેક્ટ હોવું જોઈએ. બીજી વાત, જે પુરવઠા ખાતાના અધિકારીઓ MDM એટલે મધ્યાહન ભોજન યોજના ખાતે સંકળાયેલા છે, એ લોકો DEO ઓફિસ, જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં જ બેસવા જોઈએ અને ડે ટુ ડે રિપોર્ટિંગ જિલ્લા શિક્ષણ અધિકારી થ્રુ મળવું જોઈએ. ત્રીજી વાત કે ગુજરાત ખાતે જે એલોકેશન જે પર વિદ્યાર્થી છે એ ઓછું છે, એ એલોકેશન વધવું જોઈએ તો જ એ ગુણવત્તા સુધરશે અને તો જ એ પ્રોપર માલ પહોંચશે. ચોથી વાત, તાલુકા કક્ષાએ તો ખરીદી ન જ થવી જોઈએ, ખરીદી સેન્ટ્રલાઇઝ થાય, અત્યારે આધુનિક ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ થાય, મોબાઈલ એપ્લિકેશન બને, હું તો એવું કહું છું કે મોબાઈલ એપ્લિકેશન બને સમગ્ર રાજ્યની, અને મોબાઈલ એપ્લિકેશનથી મોનિટરિંગ થાય ડે ટુ ડે, એમાં જે તે કેન્દ્ર સંચાલક એમાં ફીડિંગ કરે, કારણ કે આજે બધા પાસે સ્માર્ટફોન છે, કોઈ એવું નહીં કહી શકે કે અમે આ ડેટા કેવી રીતે ભરીએ કે અમારી પાસે ઇન્ટરનેટ નથી, એવો પ્રોબ્લેમ નહીં આવે. ઇન્ટરનેટ ન હોય તો કલાક બે કલાક મોડું, પણ એ ડેટા થઈ જાય, અને એ ડેટા ઉપર ઓબ્ઝર્વેશન જિલ્લા શિક્ષણ અધિકારી રાખે, જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે એની ઓફિસમાં બેઠેલા પુરવઠા ખાતાના MD મધ્યાહન ભોજન ખાતાના સાથે બેસે, અને એ સાથે બેસશે અને સાથે સાથે ડે ટુ ડે રિપોર્ટિંગ થશે ને, તો આ પ્રશ્નો બધા જ સોલ્વ થઈ જશે. અને ચોથી વાત કે ગુજરાત પાસે બહુ મોટી મોટા મોટા ઉદ્યોગો છે, જો સરકારને થોડીક ફાળવણીમાં તકલીફ થતી હોય તો એ ઉદ્યોગોની સહયોગ લઈને એ ઉદ્યોગો કોઈ પણ મધ્યાહન ભોજનમાં પૈસા આપવા માટે કોઈ ના નહીં પાડે. CSR ફેસિલિટી અંતર્ગત એ લોકો પાસે 1 કરોડ રૂપિયાનું ફંડ હોય છે, CSR માં એજ્યુકેશનનો સમાવેશ થયેલો છે, તો આવી રીતે એક આખું કમ્પ્લીટ કોઓર્ડિનેશન થશે ને તો કદાચ આ પ્રશ્નનો આપોઆપ સોલ્યુશન આવી જશે. પરંતુ આ પ્રશ્નમાં નું સોલ્યુશન લાવવા માટે ડ્રાસ્ટિક ચેન્જીસ અનિવાર્ય છે. સૌથી પહેલી મોબાઈલ એપ્લિકેશન, પછી બધા જ ડિપાર્ટમેન્ટ, બધા વિભાગો અને મંત્રાલયો વચ્ચે સંકલન, પછીથી એ સંકલન થયા પછી ડે ટુ ડે મોનિટરિંગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પુરવઠા અધિકારી બેસીને જ કરે, આ બધી જ વ્યવસ્થા એક સાથે થવી કરવી પડશે. ઓકે, તો દર્શક મિત્રો, આ હતા મારી સાથે જોડાયેલા ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશી, વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, વકીલ અને જાણીતા શિક્ષણવિદ ડોક્ટર જયેશ સાહેબ.
दर्शक मित्रों सौथी महत्वनी वात ए छे के एक तरफ नरेंद्र मोदी सरकारे आमूलचूल परिवर्तन लावीने हवे आ योजनामां पीएम पोषण योजनामां नर्सरी थी माडीने प्राथमिक कक्षाना जे बाळको छे एमने पण पोषणक्षम आहार मळे ते माटेना सगळा आयोजनो कर्या छे। एटलुं જ નહીં પરંતુ 5 વર્ષના લાંબા ગાળાના આયોજનોમાં વધારાના અનાજનો ખર્ચ 45,000 કરોડ રૂપિયા છે એ પણ વેઢારવાની તૈયારી બતાવી છે। ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે જો સરકારની નીતિ અને નિયતમાં ખોટ નથી તો માસૂમ બાળકોના મોળાનો કોળિયામાં ભરતા અને એને જૂટવતા કોણ રોકે છે? કારણ કે જો સરકાર લાખો કરોડો રૂપિયા આ યોજના પાછળ ખર્ચતી હોય તો બાળકોના મોળામાં જતું અન્નનો બગાડ તો જ નહીં પરંતુ એને કોતરી ખાતા એ કોળ ઉંદરોને પણ પારખી લેવાની જરૂર છે। કારણ કે એક તરફ સમગ્ર દેશની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત સરકારની વાતો છે ત્યારે ખાટલે મોટી ખોડ એ છે કે જો આ પ્રકારે નીચે બેઠેલા લોકો જો આ યોજનાનું સરખી રીતે અમલીકરણ ન કરી શકતા હોય તો એમણે તાકીદે આ વસ્તુ છોડી દેવી જોઈએ અથવા તો તેનો સખ્તાઈથી અમલ કરવો પડશે। કારણ કે જો આ બાળકો ભારતનું ભવિષ્ય છે, ભારતનું ભાગ્ય છે અને આજે આ દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ બાળકોને પોષણક્ષમ આહાર મળે અને સાથે સાથે એને સાચી અને સારી શિક્ષા મળે એ પણ મારી અને તમારી એટલી સંયુક્ત નૈતિક જવાબદારી પણ છે। નેશન પ્લસ ન્યૂઝની આ વિશેષ ડિબેટમાં આપ અમારી સાથે જોડાઈ રહેલા આપનો ખૂબ ખૂબ આભાર। નેશન પ્લસ ન્યૂઝના શો અને અપડેટ્સ માટે જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ। નમસ્કાર। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।